ગુજરાતી ભાષાનું પહેલું કાવ્ય છે વૈષ્ણવજન, જેનો સાહિત્ય પ્રકાર પદ છે. સાહિત્ય પ્રકાર છે એ કવિતામાં પદ હોય, ગરબી હોય, કોઈ ઊર્મી કાવ્ય હોય છે, ગદ્યની અંદર કોઈ નવલિકા હોય, નવલકથા હોય કે વાર્તા, એવા સાહિત્ય પ્રકાર હોય છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ આપણે કાવ્યના કવિનું નામ અને એનો સાહિત્ય પ્રકાર જાણવો અને યાદ રાખવો જરૂરી બને છે. કે વૈષ્ણવજન કાવ્યના કવિ દર્શન મહેતા છે અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ છે. આગળ વાત કરીએ કે દર્શન મહેતાના જીવન વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. દર્શન મહેતાના જે કઈ રચનાઓ છે એ પ્રભાવ્ય તરીકે પણ જાણીતા છે અને મોટે ભાગે એ રચનાઓ પદ તરીકે ઓળખાય છે. એવી જ રીતે મીરાબાઈ રચેલી રચનાઓ પણ પદ છે. એમાં મુખ્ય વિષય કૃષ્ણલીલાના પદો વધુ હોય છે. કૃષ્ણલીલા જ એમનો મુખ્ય વિષય રહેલો છે. નરસિંહ મહેતાનો જન્મ જે ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમના જીવન વિશે આપણે કીધું એમ આધારભૂત માહિતી મળતી નથી, પરંતુ ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાને આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આદિકવિનું માન પામેલા કવિ કયા છે? તો કે આદિકવિનું માન પામેલા અથવા એ વિરુદ્ધ પામેલા કવિ હોય તો નરસિંહ મહેતા છે. શા માટે એમને આદિકવિ કહેવામાં આવે છે? તો કે આદિ એટલે કે પ્રથમ હરોળના કવિ છે. એ પદ રચનામાં એમનું સાહિત્ય જે છે એ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ અનમોલ છે. અને ગુજરાતી સાહિત્યમાં જે એમણે પદો લખવાની શરૂઆત કરી છે એ પદો એટલા બધા પ્રખ્યાત થયેલા છે, માત્ર ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ આ પદો આ પ્રભાતિયાઓ ગવાય છે અને આદિકવિનો વિરુદ્ધ પામેલા છે. સાથે એમને ઉત્તમ ઉર્મી કવિ પણ કહેવામાં આવે છે. એમનો સમય છે એ 15મી સદી અથવા 15મી શતકમાં ગણાય છે. નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ રહી છે. હવે વૈષ્ણવજન એટલે શું? કાવ્યનું નામ છે વૈષ્ણવજન. વૈષ્ણવજનનો અર્થ થાય છે વિષ્ણુનો જન અથવા તો હરિનો ભક્ત, હરિનો માણસ. આ હરિનો માણસ છે કેવો હોય, એટલે કે ભગવાનનો ભક્ત કેવો હોય છે એની વાત આ કાવ્યની અંદર સુંદર લક્ષણો બતાવીને કરેલી છે. તો કાવ્યના કથાનકની અથવા કથાવસ્તુની વાત કરીએ તો કે વિષ્ણુનો જન કેવો હોય છે એની નરસિંહ મહેતાએ આ કાવ્યમાં અલગ અલગ લક્ષણોમાં 10 પંક્તિમાં વાત કરેલી છે. કે જે વિષ્ણુનો ભક્ત છે, હરિનો માણસ છે, એના મનમાં ક્યારેય અભિમાન આવતું નથી. તે હંમેશા બીજાના દુઃખને જોઈને દ્રવી જાય છે, સાથે સાથે બીજાના દુઃખ ઉપર હંમેશા ઉપકાર કરે છે, મદદની ભાવના રાખે છે, છતાં એ મદદ કર્યાનું અભિમાન એના મનમાં ક્યારેય આવતું નથી. તેમજ હંમેશા સૌને સમાન નજરે જોવે છે. લોભ, કપટ, કામ જેવા દુર્ગુણોનું તે નિવારણ કરે છે. સાથે સાથે આવો વિષ્ણુનો જન્મ છે એની જન્મ આપનાર માતાને પણ નરસિંહ મહેતા ધન્ય છે એમ કહી રહ્યા છે. નરસિંહ મહેતા વિષ્ણુનો ભક્ત આવો જ હોવો જોઈએ એવા એક એક પંક્તિની અંદર જે લક્ષણો આપેલા છે એ ખરેખર જીવનમાં ઉતારવા જેવા છે. તો આપણે એ કાવ્યને સમજીએ. તો આપણે વાત કરીએ કે પરીક્ષામાં પૂછાય કે વૈષ્ણવજન કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે, તો આપણે યાદ રાખવાનું છે કે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ છે. તેના કવિનું નામ છે નરસિંહ મહેતા. તે ઉત્તમ ઉર્મી કવિ પણ છે અને ગુજરાતી સાહિત્યમાં આદિ કવિનું બિરુદ પામેલા છે. સાથે નરસિંહ મહેતાના કયા પદો છે એ ખૂબ પ્રખ્યાત છે. તો કે પ્રભાતિયા તરીકે લખેલા એ પદો ઘેર ઘેર પ્રસિદ્ધ છે. હવે આ કાવ્યની પણ આપણે વાત કરી કે વૈષ્ણવજન કાવ્યની અંદર વિષ્ણુનો ભક્ત અથવા તો હરિનો માણસ કેવો હોય છે એના લક્ષણોની ચર્ચા કરવામાં આવી છે. બીજી એક વાત કે નરસિંહ મહેતાનું આ પદ છે એ ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું અને એટલે જ માત્ર ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ આ પદ છે પ્રખ્યાત પામેલું છે. તો એ કાવ્યની પંક્તિઓને આપણે સમજીએ, અર્થને જાણીએ. કાવ્ય છે વૈષ્ણવજન તો તેને ભંગી જે પીર પરાઈ જાણે રે, પર દુઃખે
કે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આવે। સુંદર મજાનો એક પદ છે તો એની પંક્તિઓની અંદર સૌથી પહેલા એવું કહેલું છે કે વૈષ્ણવજન હરિનો ભક્ત તો તેને કહેવાય છે કે જે પીડ કરાય જાણે। પીડ એટલે પીડા દુઃખ કે જે પારકાની પીડાને જાણે છે સમજે છે। પીડ શબ્દનો અર્થ યાદ રાખવાનો છે। પીડ એટલે પીડા અથવા દુઃખ, પરાય એટલે પારકી બીજાની કે વિષ્ણુનો ભક્ત છે એને કહેવાય જે પારકાની પીડાને હંમેશા સમજે છે, બીજાના દુઃખને પોતે સમજે છે। બીજી પંક્તિ છે કે પર દુઃખે ઉપકાર કરે તો એ પર દુઃખે બીજાના દુઃખ ઉપર, બીજાના દુઃખને જોઈને એના ઉપર એ ઉપકાર કરે છે એટલે જ્યારે બીજાનું દુઃખ જોવે છે ત્યારે એના મનમાં મદદની ભાવના જાગે છે અને મદદ કરે છે, છતાં પણ મન અભિમાન ન આવે। આણે એટલે લાગે, આણું એટલે લાવવું, એ શબ્દનો પણ અર્થ યાદ રાખવાનો છે કે આણે અથવા આણું એટલે લાવે અથવા લાવવું। અભિમાન એટલે કે ગર્વ અહંકાર કે જ્યારે વિષ્ણુનો ભક્ત છે બીજાના દુઃખને જુએ છે ત્યારે એની મદદ કરે છે, એના ઉપર ઉપકાર કરે છે, છતાં એના મનમાં ક્યારે અભિમાન કે ગર્વ આવતો નથી, મદદની ભાવના કર્યા પછી અભિમાનને મનમાં લાવતો નથી, એ જ વિષ્ણુનો ભક્ત છે। પછી પંક્તિ છે સકળ લોકમાં સૌને વંદે। સકળ શબ્દ છે એનો સમાનાર્થી થાય છે સઘળું અથવા બધું। લોક એટલે આ જગત દુનિયા, આ સમગ્ર જગતમાં તે સૌને વંદન કરે છે, સૌની સાથે નમ્રતાથી વર્તન કરે છે, છતાં નિંદા ન કરે કેની। કેની છે તળપદો શબ્દ છે, કેની એટલે કોઈની, કે જ્યારે સમગ્ર લોકની અંદર સૌની સાથે વંદનથી રહે છે, નમ્રતાથી વર્તન રાખે છે અને કોઈની પાછળ એની નિંદા કરતો નથી, એના મુખમાંથી ક્યારે કોઈની નિંદાવાળો શબ્દ નીકળતો નથી। વાચ કાચ મન નિર્મળ રાખે, ધન ધન જનની તેની રે। શબ્દોને સમજીએ, વાચ એટલે વાણી, કાચ એટલે કાર્ય અને મન એટલે આપણું મન કે હૃદય, કે એની વાણી એનું કાર્ય અને મન છે એ હંમેશા નિર્મળ હોય છે એટલે કે પવિત્ર હોય છે। આ લક્ષણ છે એ ખરેખર સમજવું જરૂરી છે કે જેની વાણી અને કાર્ય સમાન હોય, જેની વાણી કાર્ય અને મન છે એ એક સમાન હોય, ત્રણેય બાબતમાં એકરૂપતા હોય છે એ વિષ્ણુનો જન છે, તે જે મુખમાંથી વાણી બોલે છે એ જ પ્રકારે કાર્ય કરે છે, જેવું કાર્ય હોય છે એવા જેના મનની ભાવના કે વિચાર હોય છે, એટલે વિષ્ણુનો જન જે છે એ વાણી કાર્ય અને મન હંમેશા પવિત્ર રાખે છે। તો નરસિંહ મહેતા એમ કહે છે કે જેનામાં આ લક્ષણો છે એવા ભક્તને કે એવા હરિના માણસને જન્મ આપનાર તેની જનની, જનની એટલે માતા, એની માતાને ધન્ય છે, ધન્ય છે। આ ધન શબ્દનો અર્થ થાય છે ધન્ય છે, ધન્ય છે। તો નરસિંહ મહેતા આ બે પંક્તિઓમાં શું કહે છે કે સમસ્ત જગતમાં સૌને વંદન કરે છે, ક્યારેય કોઈની નિંદા કરતો નથી અને એના વાણી કાર્ય અને મન હંમેશા શુદ્ધ રાખે છે, પવિત્ર રાખે છે, આવા હરિના ભક્તની માતાને ધન્ય છે, ધન્ય છે। પછીની પંક્તિ જોઈ, સમદ્રષ્ટિ ને તૃષ્ણા ધ્યાની પરસ્ત્રી જેને માતરે, જીવવાથી અસત્યનું બોલે પર ધન નવ જને હાથરે। આ પંક્તિઓની અંદર પણ વિષ્ણુનો ભક્ત કેવો હોય તેના લક્ષણો કીધા છે। સમદ્રષ્ટિ, સમદ્રષ્ટિ એટલે સમાન નજર, વિષ્ણુનો ભક્ત છે એ સૌના ઉપર સમાન નજર રાખે છે, તેની સામે કોઈ ગરીબ હોય અમીર હોય નાનું કે મોટું સૌને સમાન નજરે જુએ છે। તૃષ્ણા કહેવાય, તૃષ્ણા એટલે ઈચ્છા, લાલસા, તેને પોતાની તમામ ઈચ્છાઓનો ત્યાગ કર્યો,
કે માતા સિવાયની તમામ બીજી સ્ત્રી છે એને માતા સમજે છે, પારકી સ્ત્રીને માતાની જ નજરે જુએ છે। જીવવા શબ્દનો અર્થ થાય છે જીવ, થકી એટલે થી। વિષ્ણુનો ભક્ત જીવથી ક્યારે અશક્ય બોલતો નથી। પારકાના ધનને નવ જાલે આદરે, જ્યારે પારકાનું ધન છે એને જુએ છે ત્યારે એને પોતાના હાથમાં લેતો નથી કે અડકતો નથી। તો નરસિંહ મહેતાએ વિષ્ણુના જન્મના જે લક્ષણો આપણને બતાવ્યા છે એ ખરેખર એક પંક્તિની અંદર સરળ ભાષામાં એવા મૂક્યા છે કે આપણને સરળતાથી સમજાય છે। ફરી જોઈએ કે વૈષ્ણવજન તો તેને કહીએ, વિષ્ણુનો ભક્ત તો તેને કહેવાય કે જે પીર પરાઈ જાણે રહી, જે પારકાની પીડાને જાણે છે સમજે છે। છતાં પારકાના દુઃખો પર જે મદદની ભાવના કરે છે છતાં ક્યારે એના મનમાં તે અભિમાનની ભાવના લાવતો નથી, એટલે કે બીજા ઉપર ઉપકાર કર્યાનો અભિમાન એના મનમાં આવતો નથી। આ સમસ્ત જગતમાં સૌને વંદન કરે છે, એટલે કે નમ્રતાથી વર્તન રાખે છે, ક્યારે એના મુખમાંથી બીજાને નિંદા કરતો નથી અને તેનું વાણી કાર્ય અને મન હંમેશા શુદ્ધ હોય છે। અને આવા ભક્તની માતાને નરસિંહ મહેતા ધન્ય છે ધન્ય છે એમ અહીંયા બે વખત કહી રહ્યા છે। તે સૌને સમાન નજરે જુએ છે, તેને પોતાની ઈચ્છાઓનો ત્યાગ કર્યો હોય છે, પારકી સ્ત્રીને માતા સમજે છે। આગળ લક્ષણો કીધા છે કે જીભથી વિષ્ણુનો ભક્ત કે હરિનો માણસ ક્યારે અસત્ય બોલતો નથી અને પારકા ધનને હાથમાં લેતો નથી। તો આ પંક્તિઓની અંદર વિષ્ણુના ભક્તના જે લક્ષણો બતાવ્યા છે એ અર્થને સમજતા આપણે યાદ રાખી શકીએ છીએ। આગળ જોઈએ કે હરિનો ભક્ત કેવો હોય એના લક્ષણોની આગળ નરસિંહ મહેતા વાત કરે છે કે એના મનમાં ક્યારે મોહ માયા હોતા નથી। પંક્તિ છે, મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, રામ નામ શું કાળી લેવાય સકળ તીરથ તેના તનમાં રહે। આની અંદર નરસિંહ મહેતા વાત કરે છે કે આ જગતની અંદર જીવન જીવતા જીવતા એને મોહ માયા એટલે કે સમાજના જે કંઈ શોખ ઈચ્છાઓ છે એ મોહ માયા એને વળગતા નથી, તેનાથી પર હોય છે, દ્રઢ વૈરાગ્ય મકમ એવું એનું સાધ્વી જીવન એના મનમાં હોય છે અને હંમેશા રામ નામની એને તાળી લાગી હોય છે। તાળીને લાગી એક રૂઢિ પ્રયોગ છે, તાળી લાગવી એટલે કે ધૂન લગાવવી, હંમેશા એમાં જ મસ્ત રહેવું, એ રામ નામની ભક્તિમાં જ હંમેશા મસ્ત રહે છે અને સકળ તીરથ તેના તનમાં રહે, સકળ એટલે સમસ્ત બધા જ પ્રકારના તીરથ જાણે તેના શરીરમાં વસેલા છે। અહીંયા નરસિંહ મહેતા છે વિષ્ણુના જન્મના શ્રેષ્ઠ લક્ષણો સુધી પહોંચી જાય છે કે સમસ્ત તીરથ જાણે જવાની જરૂર નથી, આવા વિષ્ણુના જન્મના શરીરમાં જ એ સમસ્ત લક્ષણો અથવા તો એ બધા જ ગુણો એના શરીરમાં સમાયેલા હોય છે, એટલે કે વિષ્ણુનો જન જ એક તીર્થ સમાન છે એવું પણ નરસિંહ મહેતા અહીંયા જણાવે છે। એટલે કે સમાજમાં કે લોકમાં જીવતા જીવતા મોહ માયા તેને વળગતા નથી, વૈરાગ્યના મનમાં એને ધારણ કરેલો હોય છે અને હંમેશા રામ નામની ભક્તિમાં જ રહે છે, એટલે કે રામ નામની ભક્તિને એને ધૂન લાગી હોય છે અને સમગ્ર તીર્થ જ આ વિષ્ણુના ભક્તના શરીરમાં રહેલા છે, એટલે કે અન્ય તીર્થે જવાની પણ જરૂર નથી, એ વિષ્ણુનો ભક્ત કે હરિનો માણસ જ એ તીર્થ સમાન છે એવું પણ નરસિંહ મહેતા અહીંયા જણાવે છે। વડ લોભીને કપટ રહિત છે, વડ લોભી એટલે કે લોભ વગર લોભથી રહિત છે, તેને તેના પર લોભ અસર કરતો નથી, લોભથી એ પર હોય છે, નિર્લોભી હોય છે અને કપટ રહિત છે, ક્યારેય કોઈની સાથે કપટ કરતો નથી એટલે કે નિષ્કપટી હોય છે, તે નિર્લોભી હોય છે નિષ્કપટી હોય છે અને
काम क्रोध आ काम अने क्रोध जेवा दुर्गुणों ने ते निवारण करे छे એટલે કે એના પર કામની અસર થતી નથી કે ક્રોધની પણ અસર થતી નથી આવી પરિસ્થિતિઓમાં તેનું મન છે અડગડે છે તેનાથી પર હોય છે ભણે દર્શયો તેનું દર્શન કરતા કોણ એકોતીય તાર્યારે આ પંક્તિની અંદર નરસિંહ મહેતા એવું કહે છે ભણે એટલે કહે છે નરસિંહ મહેતા કહે છે કે જો આવા લક્ષણો ધરાવતા ઈશ્વરના ભક્ત જો દર્શન થઈ જાય તો એ દર્શન કરનાર વ્યક્તિની પણ 71 પેઢી ગઈ જાય છે કુળ 71 તાર્યારે 71 એટલે 71 અને તાર્ય એટલે તરી જાય છે એટલે કે એની 71 પેઢીનો ઉદ્ધાર થાય છે આમ નરસિંહ મહેતા આ બધા જ લક્ષણોની અંદર કે હરિનો ભક્ત કેવો હોય છે એ ભક્તના કેટલા ગુણો છે કયા લક્ષણો છે અને છેલ્લે અંતિમ લક્ષણની અંદર પણ ત્યાં સુધી આપણને કહે છે કે એવા હરિના ભક્તના લક્ષણો તો આટલા ઉચ્ચ કક્ષાના છે પણ એનું દર્શન કરતા 71 પેઢી થઈ જાય છે દર્શન કરનાર વ્યક્તિની 71 કુળમાં ઉદ્ધાર થાય છે નરસિંહ મહેતાનું આ પદ છે એની અંદર હરિનો ભક્ત કેવો હોય એની 10 પંક્તિની અંદર આટલા લક્ષણોની વાત કરી છે જે આપણે પંક્તિઓને સમજતા શબ્દોના અર્થને જોતા એ પંક્તિઓ યાદ રાખી અને સમજી તો એની અંદર જે વિકલ્પો પૂછાય અથવા જે બે માર્કમાં પ્રશ્નો પૂછાય તો આ પંક્તિઓને ધ્યાનમાં રાખીને આપણે ઉત્તર આપી શકીએ છીએ પરીક્ષાની દ્રષ્ટિએ આપણે આ વાત ખાસ યાદ રાખવાની છે કે આપેલ કાવ્ય છે એનું સાહિત્ય પ્રકાર પદ છે તેના કવિ છે નરસિંહ મહેતા છે જે આદિકવિનું માન પામેલા છે અને એક ઉત્તમ પૂર્વી કવિ છે અને તેમની રચનાઓ છે પ્રભાધ્યા છે જે ઘેર ઘેર ગવાય છે ગાંધીજીને અતિ પ્રિય એવું આ પદ હતું તેમજ આ પદની અંદર દરેક પંક્તિની અંદર સુંદર લક્ષણો કીધા છે જેમ કે હરિનો ભક્ત છે એ હંમેશા બીજાના ઉપર ઉપકાર કરે છે બીજાના દુઃખને જોઈને બીજાની પીડાને જોઈને એની મદદ કરે છે છતાં મનમાં ક્યારેય ગર્વની ભાવના લાવતો નથી હંમેશા સૌની મદદની ભાવના રાખે છે જીભથી ક્યારે અસત્ય બોલતો નથી સમસ્તની સાથે વંદનની ભાવના નમ્રતાની ભાવના રાખે છે અને સૌને વંદન કરે છે ક્યારે મુખથી કોઈની નિંદા કરતો નથી તેનું વાણી કાર્ય અને મન એકરૂપ હોય છે અને જાણે સકળ તીર્થ જ એના તનમાં વસેલા છે તેને લોભની અસર થતી નથી એ નિર્લોભી હોય છે નિષ્કપટી હોય છે અને કામ ક્રોધ લોભ મોહ આવા દુર્ગુણોને તે નિવારણ કરે છે એ એનાથી પર હોય છે પાર્થિવ સ્ત્રીને માતા સમજે છે જીવથી અશક્ય બોલતો નથી આવા સુંદર લક્ષણો જણાવીને જે વૈષ્ણવજન પદ રચાયેલું છે એ નરસિંહ મહેતાની ઉચ્ચ કક્ષાની એક પદ રચના છે તો એના લક્ષણો છે એ સરળતાથી આપણે યાદ રાખી તો આ કવિના બધા જ પ્રશ્નો છે એના ઉત્તર આપવા સરળ બની રહે છે છેલ્લે ત્યાં સુધી નરસિંહ મહેતાએ કહી દીધું કે જે લક્ષણો વિષ્ણુના જન્મમાં છે એ તો ઉચ્ચ કક્ષાના છે એ જ હરિનો ભક્ત છે પણ આવા ભક્તના જો દર્શન થઈ જાય અંતિમ લીલીમાં નરસિંહ મહેતાએ એવું જણાવ્યું કે નરસિંહ મહેતા કહે છે કે આવા ભક્તના જો દર્શન થઈ જાય તો એ દર્શન કરનાર વ્યક્તિની પણ 71 પેઢી થઈ જાય છે એનો પણ તારણ એનો ઉદ્ધાર થઈ જાય છે આમ આ કવિની અંદર પરીક્ષાની દ્રષ્ટિએ જે વિકલ્પ આવે એના માટે આ બાબત યાદ રાખવાની છે સાથે હરિના ભક્તના લક્ષણો વિસ્તારથી યાદ રાખવાના છે અને જે કંઈ ઓબ્જેક્ટિવ પ્રશ્નો આવે એના માટે પણ પંક્તિઓને વાંચતા અને સમજતા અર્થ કરતા સમાનાર્થી વિરોધી રૂઢિપ્રયોગો જે કંઈ છે એ બધું સમજાઈ જાય છે